हेलो विद्यार्थी मित्रों, भक्ति इंटरनेशनल स्कूल ने ऑडियो लेक्चर सीरीज में हूँ आपनों फरीवार हार्दिक स्वागत करूँ। विद्यार्थी मित्रों, बात कर रहा था अपने छंदनी छंदनी एम कहवा कि पारिभाषिक शब्दों अपने शीखी रहा था। बेजिक थी आपने शुरुआत करी थी, कारण के धोरण 10 में एवं कही सकें कि एक नव टॉपिक कहवाय छंद, कारण के अगाउ धोरण 8 धोरण 9 में छंद ने लगत एम कही सकें कि माहिती पुस्तक में खूब ओछी है। अने अहीं आ चेप्टर थोड़ूक नवुं छे तो आपणे शीखी रह्या था विद्यार्थी मित्रों छंद। हवे छंद में अगाउना लेक्चर में आपणे थोड़ीक जे चर्चा करी थी एनी खाली थोड़ीक माहिती मेळवी लईए। तो अगाउ वात करी थी विद्यार्थी मित्रों छंद, छंद कोने कहेवाय तो मात्रानुं आवर्तन छे। लघु अने गुरु आ मात्राओ द्वारा एक प्रकारनी लयभात उपसावामां आवे छे तो एने विद्यार्थी मित्रों छंद कहेवाय। बीजा शब्दोमां कहीए तो काव्य पंक्ति में माधुर्य सर्जवा माटे तेमा संख्या जे अक्षरो छे तेनी संख्या कंईक निश्चित करवानी होय छे अने साथे साथे एनो ताल छे, एनी मात्रा छे, एनो लय छे, आ बधानुं चोक्कस माप होय छे। तो आ बधानुं माप अने एनी योग्य गोठवणी आ छंद छे। ओके, त्यार पछी आपणे छंदमां एम कही शकाय के आम तो घणा बधा प्रकार पड़े छे विद्यार्थी मित्रों, पण आपणे बे प्रकार एना शीखवाना छे, एक अक्षरमेळ छंद अने एक मात्रामेळ छंद। तो सौथी पहेला प्रथम प्रकारनी एनी चर्चा आपणे करी हती अक्षरमेळ छंद। अक्षरमेळ छंदनी वात करीए तो तेमां अक्षरनी योग्य गोठवणી અને અક્ષરનું ચોક્કસ માપ હોય છે, એટલે કે અક્ષરોની સંખ્યા ગણેલી હોય છે, તો આ અક્ષરમેળ છંદ છે। આવા અક્ષરમેળ છંદ છે શિખરણી છે, મંદાક્રાંતા છે, પૃથ્વી છે, શાર્દુલ વિક્રીડિત છે અને સ્ત્રકધરા છે। ઓકે, તો આ પાંચ અક્ષરમેળ છંદ થયા। ત્યાર પછી બીજા સંખ્યામેળ છંદ છે બે, એક મનહર છે અને એક અનુષ્ટુપ છંદ છે। આ બંને સંખ્યામેળ છંદ છે, છતાં પણ પુસ્તકની દ્રષ્ટિએ જોઈએ તો સંખ્યામેળ છંદને એમ કહેવાય કે ગુજરાતી ભાષામાં સંખ્યામેળ છંદને અને વૈદિક છંદને અક્ષરમેળ છંદમાં સમાવી લેવામાં આવ્યા છે, એટલે આપણે ટોટલ 7 અક્ષરમેળ છંદ તૈયાર કરવાના થશે। ત્યાર પછી વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો આપણે માત્રામેળ છંદમાં, તો અક્ષરમેળ છંદમાં જેવી રીતે અક્ષરોની યોગ્ય ગોઠવણી હોય છે અને અક્ષરોની માત્રા, અક્ષરોની સંખ્યા કે અક્ષરોની ગણતરી નિશ્ચિત હોય છે, તેવી રીતે માત્રામેળ છંદમાં અક્ષરોના જે માત્રા છે કે લઘુ અક્ષર, ગુરુ અક્ષર બરાબર છે, કયો લંબાણપૂર્વક બોલો, કયો એકદમ ટૂંકો બોલો, આ બધાનું નિશ્ચિત માપ છે, તો એને માત્રામેળ છંદ કહેવાય। અહીં 10મા ધોરણમાં આપણે માત્રામેળ છંદ કેટલા શીખવાના છે, 4 શીખવાના છે। દોહરો, ચોપાઈ, હરિગીત, સવૈયા, આ 4 એમ કહી શકાય કે માત્રામેળ છંદ આપણે શીખવાના છે। આ બધી વાત કરી હતી ત્યાર પછી અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદને ઓળખવા માટેની જે રીત છે તેનું પ્રથમ પગલું છે કે તમારે લઘુ અક્ષર અને ગુરુ અક્ષર ઓળખવા પડે, બરાબર છે। લઘુ અક્ષર કોને કહેવાય, જે વર્ણ, વર્ણ એટલે શું, વ્યંજન પ્લસ સ્વર, આ વર્ણ થયો। જે વર્ણમાં જે સ્વર પાછળ ભળેલો છે એ કેવો હોય, હ્રસ્વ હોય, હ્રસ્વ હોય તો નાનો હોય, બરાબર છે, નાનો ઉચ્ચાર એનો થાય તો એને શું કહેવાય, લઘુ। અને એ સ્વર જે વર્ણ સાથે, જે મૂળાક્ષર સાથે, કક્કાના અક્ષર સાથે ભળશે અને સંપૂર્ણ કક્કાનો અક્ષર થશે, સંપૂર્ણ જે વ્યંજન થશે તે કેવો થશે, હ્રસ્વ થશે, નાનો ઉચ્ચાર થશે, એટલે લઘુ અક્ષર છે। ત્યાર પછી ગુરુ અક્ષરની વાત કરી હતી આપણે, ગુરુ અક્ષર કોને કહેવાય, લઘુ અક્ષરમાં હ્રસ્વ સ્વર ભળે છે, ગુરુ અક્ષરમાં દીર્ઘ સ્વર ભળે છે, બરાબર। હ્રસ્વ છે અ, હ્રસ્વ ઈ, હ્રસ્વ ઉ અને રૂ, ત્યાર પછી એની પછી જે બાકીના જે વધ્યા સ્વરમાં એ બધા ગુરુ સ્વર છે, એટલે કે દીર્ઘ સ્વર છે। તો આ દીર્ઘ સ્વર છે જે વ્યંજનને ભળશે અને જે વ્યંજન સંપૂર્ણ થશે તે દીર્ઘ વ્યંજન હશે। અહીંયા આપણે છંદની ભાષામાં વાત કરીએ તો એને ગુરુ અક્ષર કહેવાય। ઓકે, ત્યાર પછી ચર્ચા કરી દઈએ કે લઘુ અક્ષર ગુરુ ક્યારે ગણાય। જુઓ, જે જેમાં હ્રસ્વ સ્વર ભળેલો છે એ લઘુ, જેમાં દીર્ઘ સ્વર ભળેલો છે એ ગુરુ। પરંતુ આપણે જોયા હતા એના નિયમ કે ઘણીવાર લઘુ અક્ષર હોય તો છતાં પણ એને ગુરુ ગણવા, તો પેલો છે એમાં જોડાક્ષરનો નિયમ। જોડાક્ષરનો નિયમ શું કહે છે, જોડાક્ષરનો નિયમ એવું કહે છે કે જે શબ્દમાં પાછળ જોડાક્ષર હોય તો જોડાક્ષરનો ભાર આગળના અક્ષર ઉપર લાગે છે, તો આગળનો અક્ષર લઘુ હોય તો પણ એને ગુરુ ગણવું। ત્યાર પછી બીજો નિયમ, બીજો નિયમ હતો અનુસ્વારનો, એટલે કે ઉપર ટપકું, અક્ષરની ઉપર ટપકું હોય, દાખલા તરીકે અ છે એ હ્રસ્વ છે એટલે કે એનો ઉચ્ચાર નાનો થાય, તો અ જેની સાથે જોડાશે એ વ્યંજન કેવો ગણાશે, લઘુ ગણાશે। પરંતુ અહીંયા એવું કહે છે કે જે સ્વર ઉપર અનુસ્વાર હોય, એટલે કે અનુસ્વારવાળા બધા જ સ્વર જો
ह्रस्व છે એટલે કે લઘુ છે છતાં પણ એને ગુરુ ગણી નાખવાના થાય એટલે કે દીર્ઘ ગણવાના થાય તો એ સ્વર દાખલા તરીકે અ ઉપર ટપકું નથી તો હ્રસ્વ છે અ જેની સાથે ભળ્યો તો એ શું થાય એ લઘુ અક્ષર થાય પણ અ ઉપર ટપકું આવી જાય અને પાછળ આવે દાખલા તરીકે અંગ તો અ ઉપર ટપકું છે તો એ થઈ ગયો દીર્ઘ બરાબર છે તો એ ન્યા ગુરુ અક્ષર ગણાશે તો આવો એનો નિયમ હતો હજુ એક નિયમ યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે અક્ષરમેળ છંદનો છેલ્લો અક્ષર અક્ષરમેળ છંદનો છેલ્લો અક્ષર લઘુ હોય કે ગુરુ તેને આપણે ગુરુ ગણવાનું થશે આવો નિયમ છે તો માત્રામેળ છંદમાં માત્રામેળ છંદમાં એના માટે નિયમ નથી અગાઉ આપણે વાત કરેલી માત્રામેળ છંદમાં છેલ્લો અક્ષર લઘુ હોય તો લઘુ જ ગણવાનો અને ગુરુ હોય તો ગુરુ ગણવાનું ઓકે તો અહીંયા એ વાત થઈ રહી હતી ત્યાર પછી હજી એક ચર્ચા કરી હતી કે વિદ્યાર્થી મિત્રો છંદમાં આપણે જ્યારે લઘુગુરુ આપણે ગણતા હોઈએ અથવા તો લખતા હોય તો લઘુને શું કહેવાય લ અને ગુરુને શું કહે ગા લઘુ માટે લ ગુરુ માટે ગા લગાત્મક રૂપ આપણે જોતા હતા ઓકે ત્યાર પછી આપણે ચર્ચા કરી સંખ્યા વર્ણ સંખ્યાની વર્ણ એટલે મૂળાક્ષર વ્યંજન પ્લસ સ્વર એ બન્યો વર્ણ બરાબર છે વર્ણ એટલે મૂળાક્ષર કક્કાનો જે અક્ષર જે વ્યંજન હોય એ વર્ણ સંખ્યા એટલે અક્ષરોની ગણતરી અક્ષરોની ગણતરી એટલે વર્ણ સંખ્યા કાવ્ય પંક્તિમાં આપણે સૌથી પહેલું જ્યારે છંદ ઓળખવાનું થાય તો પ્રથમ એનું પહેલું સ્ટેપ એ છે કે સૌથી પહેલાં તો આપણે અક્ષરો ગણવા પડે કેટલા અક્ષર થયા એ પ્રમાણે તરત જ વિભાગ પડી જાય કે આટલા અક્ષરને આટલા આટલા છંદ છે તો બસ એમાંથી આપણે આગળ શોધવાનું રહે એ સરળ એક પ્રોસેસ છે તો એ શોધવાનું છે તો વર્ણ સંખ્યા એટલે અક્ષરોની ગણતરી ત્યાર પછી આપણે જોયું તો ગણ છંદશાસ્ત્રમાં એવું કહેવાય કે ત્રણ અક્ષરનો સમૂહ એટલે એક ગણ ત્રણ અક્ષરનો સમૂહ એટલે એક ગણ આવા કેટલા સમૂહ છે આવા છે આઠ સમૂહ બરાબર છે અને સમૂહના એમ કહેવાય કે લઘુ ગુરુ પ્રમાણે અલગ અલગ એ ગણના નામ છે ય ગણ છે મ ગણ ત ગણ ર ગણ બરાબર છે આવા કેટલા છે આઠ છે ય મ ત ર બરાબર છે જ ભ ન સ બરાબર આવી રીતે એ ગણ છે યમા તારા જભાન સલગા છે એ પ્રમાણે એના ગણ બને એ પ્રમાણે આપણે જોયું હતું કોષ્ટક નંબર એક કોષ્ટક નંબર એકમાં પહેલાં આપણે જોયું હતું કે એના આઠ ગણ છે અને એ ગણ યાદ રાખવા માટેનું સૂત્ર છે યમા તારા જભાન સલગા બરાબર છે એવી રીતે જે ય ગણ છે મ ગણ છે આવી રીતે આપણે કોષ્ટક બનાવ્યું હતું અને તેની બાજુમાં આપણે એનું લગાત્મક રૂપ આપ્યું હતું એટલે કે યમાં લઘુ આવે ગુરુ આવે કે ગુરુ આવે લઘુ આવે બરાબર છે આ પ્રમાણે ય લ ગા ગા બરાબર છે ય લ ગા ગા પાછળ આપણે ઉદાહરણ જોયું હતું ય લ ગા ગા યશોદા મગા ગા ગા માતાજી તગા ગાલ તારાજ રગા લગા રામજી જલગાલ જગાત ભગાલલ ભારત નલ નયન અને સલગા સમતા આ શું જોયું આપણે આઠ એના ગણ જોયા ત્યાર પછી એનું લગાત્મક રૂપ જોયું કે આમાં ગુરુ આવશે એમાં લઘુ આવશે અને ત્યાર પછી એક એકના ઉદાહરણ જોયા વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું કોષ્ટક પાકું કરવાનું થશે શેની વાત કરી કોષ્ટક નંબર એક આગળ હજી કોષ્ટક નંબર બે અને કોષ્ટક નંબર ત્રણ પણ આવશે અત્યારે આપણે ચર્ચા કરી હતી કોષ્ટક નંબર એની ત્યાર પછી ગણ બંધારણ અથવા તો બીજા શબ્દમાં એને કહેવાય છંદ બંધારણ ઓકે તો અહીંયા વાત કરી કે ગણ જે ગણ છે એ એકબીજા સાથે જોડાશે નિશ્ચિત રૂપે અને એનું ચોક્કસ એક એક બંધારણ હશે જેટલા ગણ મળશે એનું એક બંધારણ થશે એક સમૂહ થશે અને એ બનશે છંદનું બંધારણ દાખલા તરીકે શિખરીણી એના 17 અક્ષર હોય ય મ ન સ ભ લ ગા શિખરીણી છંદ એના અક્ષર હોય છે 17 જ્યારે એનું બંધારણ એટલે કે એનું ગણ બંધારણ અથવા તો એનું છંદ બંધારણ આ છે ય મ ન સ ભ લ ગા શિખરીણી 17 યમ ન સ ભલગા બરાબર છે એટલે આ ય શું છે ય ગણ છે પછી ય ગણમાં લઘુ ગુરુ શું આવે ય લ ગા ગા યાદ રાખ્યું હતું એટલે લઘુ ગુરુ ગુરુ બરાબર છે ત્યાર પછી મનું એ પ્રમાણે થાય બરાબર છે મ ગા 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 એટલે મ ગણ છે તેમાં ગુરુ 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 આવી રીતે ત્રણ ત્રણ અક્ષરો બનશે તો આ બધા ત્રણ ત્રણ અક્ષરોના જે ગણ બન્યા ત્યાર પછી ગણ ભેગા થયા ગણનો સમૂહ થયો અક્ષરોનો ત્રણ અક્ષરોનો સમૂહ એટલે ગણ બધા ગણોનો એટલે કે જેટલા ગણ છે જેટલા કાવ્યપંક્તિમાં જેટલા ગણ બને છે એ બધાનો સમૂહ કરીએ એટલે એ થાય ગણ બંધારણ અથવા તો છંદ બંધારણ બરાબર છે આવી રીતે શિખરીણી 17 યમનસ ભલગા બરાબર મંદાક્રાંતા 17 મ ભ ન તત ગા ગા પૃથ્વી 17 જ સ જ સ યલગા બરાબર છે આવી રીતે બને શાર્દુલ વિક્રીડિત અને સ્ત્રગધરા તો અહીંયા વાત કરીએ આ બધું
ગણ બંધારણ અને છંદ બંધારણ આ પહેલાંના બે લેક્ચરમાં આ વિશે ચર્ચા કરી હતી, છતાં પણ મને એવું થયું કે તાજું કરાવી દો એટલે રિપીટ થઈ જાય, તો આપણને આગળનું જે શીખવાનું છે જે ખૂબ સરળ પડે. વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 3ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અહીંયા છંદની વાત કરી રહ્યા છે. હજી આપણે એના એમ કહી શકાય કે જે પારિભાષિક શબ્દો છે, જે એના શીખવા માટેના જે અમુક શબ્દો છે, અમુક વ્યાખ્યાઓ છે, અમુક નિયમો છે, એ શીખી રહ્યા છે. આ પૂરું થાય ત્યાર પછી આપણે છંદનું બંધારણ જોશું અને પછી છંદના ઉદાહરણ પ્રમાણે આગળ એ છંદ શીખીશું. તો અહીંયા વાત કરીએ આપણે છંદ ભાગ 3, બરાબર છે? તો સૌથી પહેલાં શબ્દ સમજીએ એક આપણે યતિ. યતિ શું છે? વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ શ્લોક ગાઈએ છીએ, કોઈ પણ કવિતા ગાઈએ છીએ, કોઈ પણ કાવ્ય પંક્તિ ગાઈએ છીએ, તો તેમાં જો આપણે જ્યારે જ્યારે ગાતા હોય છે તો કોઈ જગ્યાએ આપણે અટકીએ છીએ, કોઈ જગ્યાએ ફૂલ સ્પીડથી આપણે ગાતા હોય, અમુક શબ્દો બધા એક સાથે ગાવાના હોય છે અને અમુક શબ્દો વચ્ચે વચ્ચે અટકવું પડે છે. તો છંદ કે કાવ્ય કે પદ્ય સ્વરૂપ ગાતા જે સ્થળે વચ્ચે અટકવું પડે, જે સ્થળે વચ્ચે એમ કહેવાય કે આપણે વિરામ લઈએ, એ અટક સ્થાનને યતિ કહેવામાં આવે છે. તો શું કહે છે અહીંયા? વ્યાખ્યાની દ્રષ્ટિએ આપણે જોઈએ યતિ કોને કહેવાય. છંદ ગાતી વખતે લેવાતા વિરામ કે અટક સ્થાનને યતિ કહેવામાં આવે છે. છંદ ગાતી વખતે લેવાતા વિરામ કે અટક સ્થાનને યતિ કહેવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા એક પંક્તિ છે, બરાબર, શિખરણીય છંદમાં છે. જોઈએ આપણે શું છે. અણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, અણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના, બરાબર છે? આવું કંઈક તેનો રાગ છે. અને જો આપણે વાત કરીએ કે આ 17 અક્ષરનો શિખરીણી છંદ છે તો 6 અને 12 અક્ષરે યતિ આવે. કેટલા અક્ષરે આવે? 6 અને 12 અક્ષરે. જ્યારે આપણે કાવ્ય પંક્તિ વાંચશું, શીખશું, ઓળખશું, એના અક્ષરો ગણશું, બરાબર છે, જ્યારે આને અક્ષર ગણવામાં આવે ત્યારે એમ કહી શકાય કે જો 17 અક્ષર થયા તો આપણે જે શીખવાના છે એમાંથી પ્રથમ 3 17 17 અક્ષરના છંદ એ નીકળી આવે. અહીંયા શિખરીની છે, બરાબર, મંદાક્રાંતાના પણ 17 અક્ષર છે, પૃથ્વીના પણ 17 અક્ષર છે. ત્યાર પછી તેના વિભાગ પાડીને આપણે કરીશું લઘુગુરુ. પણ અહીંયા આપણને ખ્યાલ છે કે આ શિખરીની છંદ છે અને શિખરીની છંદને જ્યારે ગાઈએ ત્યારે તેના 6 અને 12 અક્ષરે યતિ આવે છે, બરાબર છે? એટલે અહીંયા ગણીએ આપણે 1 2 3 4 5 અને 6, અહીંયા એક યતિ આવે. યતિનો અર્થ શું છે? ગાતા ગાતા અહીંયા આપણે અટકશું અથવા તો વિરામ આવશે, તો એ યતિ સ્થાન છે, અટક સ્થાન છે, બરાબર. ત્યાર પછી બીજું છે 12 અક્ષરે, 7 8 9 10 11 12 આવી રીતે. પણ અહીંયા માત્ર તમને જણાવવા માટે કહું છું, આવી રીતે ગણિત ખરેખર ગણિત નથી કરાતું. જ્યારે તમે એ ગાઓ ત્યારે ઓટોમેટિક, કારણ કે એનો રાગ જ એ છે, છંદ ગાવાની વસ્તુ છે, તેનો રાગ હોય છે. અને જ્યારે તે ગાવ છો ત્યારે એ યોગ્ય જગ્યાએ અટકવાનું હોય છે, વિરામ હોય છે, એ ફરજિયાત હોય છે, નક્કી હોય છે. આપણે આપણી જાતે ગમે ત્યાં અટકી શકતા નથી. ઓકે, તો અહીંયા શિખરીની છંદમાં છે 17 અક્ષર છે, 6 અને 12 અક્ષરે તેમાં યતિ આવે છે. તો આવી કંઈક આપણે વાત કરી છે. આપણે વાત કરીએ છીએ યતિ ભંગ. ઓકે, અહીંયા શું છે? યતિ છે. અહીંયા શું છે? યતિ ભંગ છે. યતિ કોને કહેવાય? જ્યારે છંદ ગાઈએ છે ત્યારે એમાં કોઈ સેપરેટ, કોઈ અલગ, કોઈક નિશ્ચિત જગ્યાએ ઊભું જ રહેવું પડે અથવા તો વિરામ લેવો પડે અથવા તો અટકવું પડે, તો આ છે યતિ. અટક સ્થાન જે છે જ્યાં વિરામ લીધો છે, બરાબર છે, તે યતિ છે. ત્યાર પછી યતિ ભંગ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે છંદનું ગાન કરીએ છીએ, કોઈ કાવ્ય ગાઈએ છીએ, ત્યારે જ્યારે છંદ ગાઈ રહ્યા હોય તો ઘણીવાર એવું પણ બને કે સંપૂર્ણ શબ્દ હોય તે સંપૂર્ણ શબ્દમાં જ્યારે આપણે ગાઈએ છીએ ત્યારે યતિ એવા સ્થળે આવે છે કે જ્યાં સંપૂર્ણ અક્ષર હોય, સંપૂર્ણ શબ્દ હોય. અને જ્યારે યતિ આવે એટલે કે જ્યારે આપણે એમાં વિરામ લઈએ ગાવામાં ત્યારે અક્ષર તૂટતો હોય, તૂટતો એટલે દાખલા તરીકે 3 અક્ષર હોય અને તમે જ્યારે ગાવાની શરૂઆત કરી ત્યારે એ જ્યારે શબ્દ આવ્યો ત્યારે પ્રથમ શબ્દ બોલવાનો છે અને 2 થોડી વાર પછી બોલવાના છે, તો એ વચ્ચે, આખા શબ્દની વચ્ચે યતિ આવે છે. આખા શબ્દની વચ્ચે યતિ આવે છે અને એ શબ્દ જ્યારે તૂટે છે તો એનો અર્થ એમ થાય કે યતિ ભંગ થયો કહેવાય, બરાબર છે? વ્યાખ્યાયિક દ્રષ્ટિએ જોઈએ યતિ ભંગ, છંદના બંધારણમાં જ્યાં યતિ આવતો હોય, જ્યાં
विराम लेवानो छे त्यां शब्द पूरो थवो जोईए। बराबर छे, काव्यमां काव्य पंक्तिमां आपणे आखा आखा शब्द हमेशा बोलता होय छे, अर्ध अर्ध शब्द आपणे बोलता नथी, आखा शब्दो बोले छे त्यारे। पण घणीवार एवुं थाय के अमुक काव्यनो राग एवो होय के अमुक स्थळे अमुक काव्य पंक्तिमां अमुक शब्दोमां वच्चे विराम लेवो ज पड़े, तो ए जग्याए शब्द तूटी पण जाय के ત્રણ અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર આવી જાય, બીજો અક્ષર એની પછી આવે, ટૂંકમાં પદ્ય સ્વરૂપ છે, ગવાતું હોય છે પણ આવી રીતે થતું હોય છે, તો ત્યાં શબ્દ તૂટ્યો છે, યતિ ભંગ કહેવાય। તો શું કહે છે, છંદના બંધારણમાં જે યતિ આવતો હોય ત્યાં શબ્દ પૂરો થવો જોઈએ, નોર્મલી આવું આપણે કહીએ છીએ। પણ કોઈકવાર પંક્તિમાં યતિને કારણે શબ્દને તોડીને ઉચ્ચારવો પડે, આમ થાય ત્યારે યતિ ભંગ થયો કહેવાય। શું કહે છે, છંદના બંધારણમાં જ્યાં યતિ આવતો હોય ત્યાં શબ્દ પૂરો થવો જોઈએ, આવું નોર્મલી હોય છે, પરંતુ કોઈક વાર યતિના કારણે, યતિ કોણ નક્કી કરે છે, યતિ હોય છે છંદના બંધારણમાં, તો જે કોઈ કાવ્યના રચયિતા એનું રચના કરે છે તો ત્યારે એને ખ્યાલ જ હોય છે કે કઈ જગ્યાએ યતિ છે, પરંતુ એનો રાગ બેસાડવા માટે ઘણીવાર વચ્ચે પણ યતિ આવતો હોય છે। તો એવી વાર એવું ઘણીવાર પણ બને કે કોઈકવાર પંક્તિમાં યતિને કારણે શબ્દને તોડીને ઉચ્ચારવો પડે, આખો શબ્દ ના આવે પણ પહેલાં અડધો શબ્દ આવે પછી અડધો શબ્દ આવે, આવું બને, તો આમ થાય ત્યારે યતિ ભંગ થયો કહેવાય। દાખલા તરીકે અહીંયા છે જે પંક્તિ છે, બરાબર છે, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, બરાબર છે। તો અહીંયા પણ આપણે વાત કરીએ, 17 અક્ષર છે અને આ પણ શિખરેણી છંદ છે, શિખરેણી છંદ છે અને શિખરેણી છંદમાં કેટલા અક્ષર યતિ હોય, 6 અને 12 અક્ષર યતિ છે। ઓકે, તો અહીંયા આપણે ગણીએ 1 2 3 4 5 6 અહીંયા આવ્યો, આ તો અક્ષર સંપૂર્ણ છે, પરંતુ 7 8 9 10 11 અને 12 અહીંયા જોવો બરાબર, જ્યારે તમે એ વ્યવસ્થિત ગાઈ રહ્યા હશો ત્યારે પ્રથમ 6 અક્ષર પછી યતિ આવશે, એટલે કે તમારે થોડોક વિરામ કરવો પડશે, ત્યારબાદ 12મા અક્ષરે પણ તમારે થોડોક વિરામ કરવો પડશે। પણ અહીંયા જ્યારે તમે ગાતા હશો ત્યારે નોર્મલી ખ્યાલ નથી આવતો, કારણ કે મોસ્ટ ઓફલી બધા ભેગું જ ગાય છે, બરાબર છે, પરંતુ નિયમ પ્રમાણે ત્યાં વિરામ આવે છે, ત્યાં અટક સ્થાન આવે છે। પણ અહીંયા આપણે જોઈએ કે અટક સ્થાન લઈએ તો સત્યમાંથી સ અલગ થયો અને ત્ય અલગ થયો, બરાબર છે, તો ત્યાં અક્ષર છે, શબ્દ છે એ તૂટી ગયો છે। આ પ્રમાણે જ્યારે બને ત્યારે તેને શું કહેવાય, યતિ ભંગ કહેવામાં આવે છે। ઓકે, ત્યાર પછી આગળના પ્રશ્નની ચર્ચા કરીએ, આગળનો મુદ્દો છે ચરણ, ચરણ એટલે પગ, હા પગ જ થાય, ચરણ એટલે પગ, અંગ્રેજીમાં કહીએ તો સ્ટેપ, બરાબર છે। જોઈએ આપણે ચરણ, તો ચરણ કોને કહેવાય, વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે કવિતા ગાઈ રહ્યા છે ત્યારે એમાં વચ્ચે વચ્ચે સ્ટોપ કરીએ છીએ, યતિ કહેવાય, પરંતુ કાવ્ય પંક્તિનું ચોક્કસ માપ હોય છે, અને કોઈ પણ પંક્તિમાં એમ કહેવાય કે છંદનું પૂરેપૂરા બંધારણવાળી જે પંક્તિ છે, જે લીટી છે, તેને ચરણ કહેવામાં આવે છે। એક પંક્તિ તેમાં 2 ચરણ હોય, એક પંક્તિમાં કેટલા ચરણ હોય, 2, તો 2 પંક્તિમાં કેટલા ચરણ હોય, 4। ચરણને ઓળખી કઈ રીતે શકાય, તો વિદ્યાર્થી મિત્રો તમને જ્યારે પંક્તિમાં 2 ચરણ આપે તો 2 ચરણની વચ્ચે અલ્પવિરામ હશે, હંમેશા યાદ રાખજો, 2 ચરણ વચ્ચે અલ્પવિરામ હશે, અને પ્રથમ ચરણ પૂરું થાય તેનો છેલ્લો શબ્દ અને બીજું ચરણ પૂરું થાય તેનો છેલ્લો શબ્દ, આનો પ્રાસ મળતો હશે। અને જો 2 પંક્તિ હશે અને 4 ચરણ હશે તો બીજું ચરણ છે તેનો અને ચોથું ચરણ છે તેનો પ્રાસ મળતો હશે, 2 ચરણ વચ્ચે અલ્પવિરામ હોય છે। ઘણીવાર એવું પણ અપવાદરૂપ બનતું હોય છે જેવી રચના, તો એક પંક્તિમાં એમ કહી શકાય કે 1 જ ચરણ પણ હોય, આવું બની શકે જેવી રચના। ઓકે, અલગ અલગ પ્રકારની રચના કવિઓએ કરેલી હશે, એમને છંદના બંધારણ કરવા માટે, લઘુગુરુની માત્રા મેળવવા માટે, અક્ષરો મેળવવા માટે, તેનો જે રાગ છે એ મેળવવા માટે એવું થોડું ઘણું છૂટછાટ લેવી પડતી હોય છે, છૂટછાટનો આગળ પણ એક મુદ્દો આવશે। આપણે અહીંયા વાત કર્યા છે ચરણ, છંદની પૂરેપૂરી માપવાળી એક લીટીને ચરણ કહેવામાં આવે છે। શું કહે છે, છંદની પૂરેપૂરી માપવાળી એક લીટીને ચરણ કહેવામાં આવે છે,
एक लीटी एक लाइन एक पंक्ति तेमा बे चरण होय केटला चरण होय बे जोईए आपणे सामान्य रीते एक पंक्ति में बे चरण होय एक पंक्ति में बे चरण वच्चे अल्प विराम होय आवी रीते आपणे ओळखी शकीए अने एनो प्रास पण मळतो होय जोईए आपणे वाड थई जीबड़ा गळे सोंघी वस्तु क्यांथी मळे खळू खातू होय जो अन्न तो जीवे नहीं एके जन बराबर छे अहींया आ एक पंक्ति छे अने आ पण एक पंक्ति छे पंक्ति एटले लीटी आ एक पंक्ति में तमे जो अहींया वच्चे अल्प विराम छे बीजी पंक्ति में अहींया वच्चे अल्प विराम छे एक पंक्ति में केटला चरण आव्या आ अहींयाथी अहींया सुधीनो जो आपणे वात करीए वच्चे अल्प विराम आव्यो छे आ एक चरण थयुं अहींयाथी अहींया सुधी आ बीजु चरण थयुं अहींयाथी अहींया सुधी आ त्रीजु चरण अने आ चौथो चरण ओके बे पंक्ति चार चरण एक पंक्ति तो बे चरण वच्चे अल्प विराम होय जुओ प्रासनी वात करी रह्या हता आपणे के वाड थई चीबड़ा गळे सोंघी वस्तु क्यांथी मळे तो अहींया गळे अने मळे तेनो प्रास मळतो आवे छे बराबर छे अंत्यानुप्रास छे शुं छे अंत्यानुप्रास अंत्यंत प्रास मळे छे एवी रीते खळू खातू होय जो अन्न तो जीवे नहीं एके जन अन्न अने जन तेनो पण प्रास मळतो आवशे विद्यार्थी मित्रों बनी शके तमने एक ज पंक्ति आपी होय एक पंक्ति एटले एनो अर्थ एम के बे चरण आपेला होय पण एक चरण ऊपर होय एक चरण क्या होय नीचे आवुं पण बनी शके अलग अलग रीते पूछाई शके परंतु आपणे ए शीखवानुं छे के अहींया एक पंक्ति में बे चरण होय मोस्ट ऑफली मोटा भागे सामान्यतः एवुं थतुं होय छे तो अहींया वात करी आपणे चरणनी आ चरण छे चरण कोने कहेवाय छननी पूरेपूरी मापवाळी एक लीटीने चरण कहेवामां आवे छे ओके तो विद्यार्थी मित्रों त्यार पछी आपणे वात करीए थोड़ी मात्रामेळ छंदनी पण एक व्याख्या छे मात्रा विद्यार्थी मित्रों ज्यारे आपणे मात्रामेळ छंद शीखी रह्या छो तेने अनुलक्षीने एक व्याख्या छे अने तेना विशे आपणे चर्चा करीए तो मात्रा कोने कहेवाय तो वात करीए अक्षरना उच्चारणमां लागता समयने मात्रा कहेवाय विद्यार्थी मित्रों एकदम सीम्पल भाषा में जे व्याख्या कही शकाय अक्षरना उच्चारण में लागता समय ने मात्रा कहेवामां आवे छे एटले के तेनी जे लघु गुरु जे अक्षरो छे तो लघु अक्षर कोने कहेवाय जेनो उच्चार नानो थाय छे गुरु अक्षर कोने कहेवाय जेनो उच्चार लांबो थाय छे मोटो थाय छे तो ए प्रमाणे मात्रामेळ छंदमां ज्यारे वात करीए तो ए ज नियम लागू पड़े छे मात्र तेनी संज्ञा अलग पड़े छे एना जे चिन्ह छे ए अलग थाय छे बाकी तेमां जे ह्रस्व स्वर भळेला छे तो ए लघु अक्षर छे तो अहींया तेनी मात्रा पण ओछी छे एटले के टूंकमां कहेवाय छे के लघु अक्षर तो एक मात्रा बराबर छे लघु अक्षर नहीं एक मात्रा ज्यारे दीर्घ स्वर भळेला होय तो ए गुरु अक्षर थाय तो गुरु अक्षरनी अहींया कहेवाय मात्रामेळ छंदमां बे मात्रा बराबर छे जोईए आपणे અક્ષરના ઉચ્ચારણમાં લાગતા સમયને માત્રા કહેવામાં આવે છે કે લાંબા સમય માટે બોલવું પડે તો એની માત્રા એનું પ્રમાણ વધારે છે અને ટૂંકા સમય માટે બોલવું પડે તો એની માત્રા ઓછી છે જો લઘુ અક્ષરની વાત કરીએ લઘુ અક્ષર બરાબર છે લઘુ અક્ષર કોને કહેવાય જેમાં લઘુ સ્વર એટલે કે હ્રસ્વ સ્વર ભળેલા છે બરાબર છે તો લઘુ અક્ષર માટે એક માત્રા કહેવામાં આવે છે જ્યારે ગુરુ અક્ષર માટે બે માત્રા કહેવામાં આવે છે શેમાં માત્રા મેળ છંદ નહીં માત્રાની વાત કર્યો છે જે અક્ષર છે લઘુ અક્ષર હશે બરાબર છે તો એક માત્રા ગુરુ અક્ષર હશે તો એને કહેવાશે બે માત્રા માત્રા મેળ છંદમાં ઓકે હવે વાત કરીએ આગળ હ્રસ્વ સ્વરવાળા લઘુ અક્ષરને માત્રા મેળ છંદમાં આ એક વડે દર્શાવાય છે એકનો અર્થ શું છે એક માત્રા અથવા તો લઘુ અક્ષર લઘુ અક્ષર કયો તો પણ એ એક માત્રા કયો તો પણ એક માત્ર શેમાં આવે એક માત્ર આવે માત્રા મેળ છંદમાં આ એનું ચિહ્ન છે એક કરવાનું ઓકે એટલે શું થાય લઘુ અક્ષર અ હ્રસ્વ ઈ હ્રસ્વ ઔ અને રુ આ શું છે આ હ્રસ્વ સ્વર છે હ્રસ્વ સ્વર જે વ્યંજન સાથે ભળશે એ પણ શું થશે હ્રસ્વ થશે નાનું થશે ટૂંકું થશે લઘુ અક્ષર થયું અને લઘુ અક્ષર થયું તો અહીંયા માત્રામેળ છંદમાં કહેવાશે કે તે એક માત્રામાં છે બરાબર ત્યાર પછી દીર્ઘ સ્વરવાળા ગુરુ અક્ષરને માત્રામેળ છંદમાં અહીં બે વડે દર્શાવાય છે એક એટલે લઘુ અક્ષર બે એટલે ગુરુ અક્ષર એક એટલે શું છે એક માત્રા છે અને બે એટલે
बे मात्रा से तो बे मात्रा शेने लागू पड़े जो अहीं स्वर जे दीर्घ स्वर छे आ दीर्घ ई दीर्घ उ ए ऐ ओ औ अम अह आ बधु शू छे दीर्घ स्वर छे तो ए जे वर्ण ने वळशे तो ए वर्ण केवा थशे दीर्घ थशे दीर्घ थशे तो एनो उच्चार केटलो थाय लांबो थाय मोटो थाय वधारे थाय बराबर छे तो गुरु अक्षर ने अहीं एम कही शकाय के बे मात्रा आपणे मात्रा मेळ छंदमां लागू करीशुं एटले के एनो अर्थ एम के लघु अक्षर होय तो एक मात्रा अने गुरु अक्षर होय तो बे मात्रा। हवे चिन्ह अक्षरमेळ छंद अने मात्रामेळ छंदना चिन्ह अलग अलग छे शेना लघु अने गुरु माटेना बराबर छे। आपणे अगाउ पण जे व्याख्या दृष्टिए वात करी हती तेमां चर्चा करी हती छतां पण अहींया जोई लईए जो अक्षरमेळ छंद छे अने मात्रामेळ छंद छे બે શબ્દો છે એક છે રમત અને બીજું છે દાદાજી। હવે અહીં જો વાત કરીએ આ રમત ર મ અને ત તેને અક્ષરમેળ છંદના ચિહ્ન પ્રમાણે દર્શાવવાનું થાય તો ર મ અને ત તો ર એ લઘુ છે ગુરુ છે એ છે લઘુ તો લઘુની નિશાની અક્ષરમેળ છંદમાં કેવી છે યુ। म लघु छे के गुरु छे लघु छे तो तेनी पण ए निशानी आवशे शेनी वात करी रह्यो छे अक्षरमेळ छंदमां लघु गुरु कई रीते करवा अने आ पण शुं छे लघु छे। ज्यारे मात्रामेळ छंदमां तमारे लघु गुरु करवा छे तो एना चिन्ह अलग छे बराबर छे। क्या करी हती वात आपणे वात करी हती अहींया एक अने आ बे ओके एक मात्र लघु अक्षर बे मात्र गुरु अक्षर बराबर छे तो र लघु छे गुरु छे लघु छे કેટલી માત્રા આવે એક માત્રા। જ્યારે માત્રામેળ છંદમાં તમારે દર્શાવવાનું થશે ત્યારે તમારે એક માત્રા બે માત્રા એવી રીતે દર્શાવવાનું થશે। જ્યારે તમારે અક્ષરમેળ છંદમાં લઘુ ગુરુ કરવા હોય તો એનું આ યુ અને ડેસ એવી નિશાની કરવાની થશે ઓકે। તો મ લઘુ છે ત પણ લઘુ છે ર મ ત નામનો એક શબ્દ છે તે શબ્દને જો આપણે ચિહ્નિત રૂપે ચિહ્નમાં દર્શાવવાનું હોય અક્ષરમેળ છંદમાં તો આ પ્રમાણે એ લઘુ થયા અને માત્રામેળ છંદમાં આ પ્રમાણે એ લઘુ થયા। બીજો શબ્દ છે દાદાજી બરાબર આને પણ ચિહ્નિત રૂપે આપણે દર્શાવવાના છે અને ચિહ્ન કરવાના છે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદના લઘુ ગુરુના ઓકે। તો અહીંયા જો અક્ષરમેળ છંદ પ્રમાણે જોઈએ તો દા લઘુ છે ગુરુ છે એ ગુરુ છે તો ગુરુની નિશાની શું છે આ ડેસ આવો લીટો બરાબર છે। ત્યાર પછી બીજો દા એ પણ ગુરુ છે અને જી કેવું છે દીર્ઘ છે તો એ પણ શું થાય ગુરુ। આ નિશાની શેની છે આ છે ગુરુ અક્ષરની પણ શેમાં અક્ષરમેળ છંદમાં। માત્રામેળ છંદની વાત કરીએ તો તેમાં ગુરુ અક્ષર માટે નિશાની શું છે બે માત્રાની બરાબર છે। દા લઘુ છે કે ગુરુ છે ગુરુ છે કેટલી માત્રા આવે બે ત્યાર પછી દા બે માત્રા અને જી બે માત્રા આવી રીતે બે શબ્દો લીધા તેને ચિહ્ન આપ્યા છે અક્ષરમેળ છંદમાં તમારે લઘુ ગુરુ આવી રીતે ચિહ્ન આપવા પડશે અને માત્રામેળ છંદમાં આવી રીતે કરીશું ઓકે। તો એના ચિહ્ન હશે અહીંયા વાત કરીએ આપણે માત્રાની માત્રામેળ છંદમાં માત્રા આવશે ઓકે। આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ બધી આપણે ચર્ચા કરી કે છંદને કઈ રીતે ઓળખી શકાશે એટલે કે છંદની હજી રીત આપણે જોઈ નથી છંદને લગતા બધા શબ્દોની આપણે ચર્ચા કરી છે। તો ઘણીવાર એવું પણ બને કે જે છંદ છે તેમાં આપણે લઘુ ગુરુ કરી નાખીએ ના ગણ નક્કી કરી નાખીએ ના ગણ બધા ભેગા કરીએ આવું બધું કરી નાખીએ અને માત્રા જોઈ લઈએ છતાં પણ ઘણીવાર ગણ મળતો નથી એટલે કે છંદ ઓળખાતો નથી। આવું પણ બને કે અક્ષર 70 થઈ ગયા હોય તો આપણને ખબર પડે શિખરણી છે મંદાક્રાંત છે પૃથ્વી છે બરાબર પણ જ્યારે શિખરણી પ્રમાણે કરીએ તો મેળ ના આવે યમનસ વલ્ગા ના થતું હોય કંઈક અલગ થઈને ઊભું રહે તો ત્યારે એક વસ્તુ ખૂબ મહત્વની સમજવા જેવી છે કે વિદ્યાર્થી મિત્રો આપણે જે બંધારણ બનાવી રહ્યા છે તેમાં જો 80% જેટલું બંધારણ મળી જતું હોય 80% જેટલો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય તો 20% પ્રોબ્લેમ આપણે સમજી શકીએ કે એ કવિએ લીધેલી છૂટ છે કવિ છૂટ લે હા। કોઈ પણ કાવ્યની રચના કોઈ પદ્યની રચના કોઈ છંદ જ્યારે છંદમાં કાવ્ય લખી રહ્યા છે ત્યારે ઘણીવાર એવું થાય કે કવિને એક એવો શબ્દ લેવો છે કે જે છંદમાં અર્થની રીતે બરાબર બેસે છે પણ જ્યારે લખવાની બાબત આવે છે ત્યારે લઘુ ગુરુમાં ફેરફાર થઈ જાય છે। દાખલા તરીકે બે શબ્દ છે એક છે પાણી અને એક છે પાણી આ બે શબ્દો છે આ બે શબ્દમાં ખરેખર
कवि जे रचना करी रह्या छे ए छंद में छेल्ले छेल्ले एने जल एवो अर्थ लेवो छे। केवो अर्थ लेवो छे? जल। तो एने लखवानुं छे पाणी। शुं लखवानुं छे? पाणी। परंतु छंदनुं बंधारण एवुं कहे छे के त्यां छेल्ले गुरु अक्षर आववो जोईए नहीं। तो अहींया जे कवि छे, अहींया जे काव्यना जे रचयिता छे, એમાં થોડી ઘણી છૂટછાટ લે છે। એ શું કહે છે? એમ કહે છે કે હું આ પાણીની જગ્યાએ આ પાણી લખીશ, પણ ખરેખર તમારે તે હ્રસ્વની જગ્યાએ દીર્ઘ ગણવાનું થશે। હ્રસ્વની જગ્યાએ દીર્ઘ ગણવાનું થશે જ્યારે તમે છંદ બંધારણ એટલે કે એ ગણો છો ત્યારે એ પ્રમાણે એમાં ચેન્જ કરવાનું થશે। ઓકે, શું વાત કરે છે અહીંયા? કે એને લખવું છે જળ, લખવું છે જળ, તેને લખવાનું છે જળ, પણ અહીંયા એ દીર્ઘ થઈ જાય છે એટલે ગુરુ અક્ષર। પણ છંદનું બંધારણ એવું કહે છે કે છેલ્લે ગુરુ અક્ષર નથી કરવાનો, લઘુ કરવાનો છે, તો ત્યાં એ લઘુ જ લખે છે, પરંતુ તેને ગણાશે ગુરુ। આવી છૂટછાટ કોણ લે? આવી છૂટછાટ જે કાવ્યના રચયિતા હોય છે એ માત્ર એક લઈ શકે, એટલે કે જે કવિ હોય છે એ લઈ શકે, કે જે કાવ્યની રચના કરી રહ્યા છે તે। ઓકે, આપણે બધા લઈ શકીએ નહીં। તો આવો જ્યારે ફેરફાર કરવાનો થાય, આ માત્ર ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો, આ માત્ર ઉદાહરણ છે, પણ ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે કોઈ જગ્યાએ લઘુ ગુરુનો મેળ કરવો હોય તો લઘુની જગ્યાએ ગુરુ મૂકવાનો છે, ગુરુની જગ્યાએ લઘુ મૂકવાનો છે। તો આવો છૂટછાટ છે, એક અથવા એકથી વધારે કે બે શબ્દો, આ શબ્દો પૂરતા, અક્ષરો પૂરતા જો છૂટછાટ લેવાની છે તો છૂટછાટ લઈ શકે માત્ર એ કવિ, બરાબર છે? અને છૂટછાટ લેવાનો પણ નિયમ હોય છે। તો આપણે જોઈએ એ મુદ્દો, છંદમાં લીધેલી છૂટછાટ, બરાબર છે? છૂટ કોને કહેવાય? લઘુ અક્ષરને ગુરુ ગણવામાં આવે અથવા ગુરુ અક્ષરને લઘુ ગણવામાં આવે, બરાબર છે, ત્યારે તેને જે તે કવિ છે, કાવ્યના રચયિતા છે, જે પંક્તિઓ લખી રહ્યા છે તેણે છૂટ લીધી છે એવું કહેવાય। પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો, જે છૂટછાટ લીધી છે એ એક અથવા બે અક્ષરો માટે હોય છે, આખી પંક્તિ માટે હોતું નથી। બીજા શબ્દોમાં એને એવું પણ કહી શકાય કે જે છૂટછાટ લે છે એ માત્ર કવિને જ લેવાની હોય છે। આપણે છંદનું બંધારણ જોતા હોઈએ તો એમાં ચાલો કે ભાઈ બે અક્ષર નથી મળતા અને આપણે એમ કહી દઈએ કે કવિએ છૂટછાટ લીધી છે, તો એવું ક્યારે પણ ચલાવી લેવાય નહીં, એવું ન ચાલી શકે। એકાદ શબ્દની એકાદ અક્ષરમાં ક્યાંક છૂટછાટ લીધેલી હોય છે અને એ પણ જ્યારે રચના કરે છે ત્યારે કવિ તેમાં લેખિત સ્વરૂપે આપે છે। વિદ્યાર્થી મિત્રો, આપણા જૂના જે પાઠ્યપુસ્તકો છે તેમાં ધોરણ દસના પાઠ્યપુસ્તકો છે, તેમાં વાત કરીએ, એક કાવ્ય છે જૂનું પિયર ઘર, ત્યાર પછી એક પ્રશ્ન કાવ્ય છે, એક તીર્થોત્તમ કાવ્ય છે। આ બધા કાવ્યો એવા છે કે જેમાં જે છંદની રચના કરેલી છે તેમાં અહીં જણાવ્યું એ પ્રમાણે કે રચયિતાએ, કાવ્યના લેખકે, કાવ્યના જે કવિ છે તેને છૂટછાટ લેવી પડે છે। આપણે વાત કરીએ જૂનું પિયર ઘર, બરાબર છે, બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી, મંદાક્રાંતા છંદમાં છે ભગવ ઠાકોરે લખેલું છે, પરંતુ એના છંદના બંધારણમાં થોડો ઘણો ફેરફાર કરવા માટે અમુક પંક્તિઓમાં તેમણે ઉપર જે કાવ્ય પંક્તિમાં જે પંક્તિ હોય છે એમાં અમુક જગ્યાએ લઘુ, અમુક જગ્યાએ ગુરુની આવી નિશાની કરી છે, એટલે કે ખરેખર ગુરુ હોય તો ન્યા ઉપર લઘુ દર્શાવ્યું છે અને લઘુ હોય તો ગુરુ દર્શાવ્યું છે, એટલે આપણને એમ કહેવા માગે છે કે અહીંયા તમારે આ લઘુ ગણવાનું છે અને આ ગુરુ ગણવાનું છે, આવું બનતું હોય છે। જો શું કહે છે છૂટ, લઘુ અક્ષરને ગુરુ ગણવામાં આવે અથવા ગુરુ અક્ષરને લઘુ ગણવામાં આવે ત્યારે તેને કવિએ લીધેલી છૂટ કહેવાય। છૂટ કોણ લઈ શકે? તમે કે હું ના લઈ શકે, એ માત્ર કાવ્યના રચયિતા લઈ શકે। છૂટ કોણ લઈ શકે? છૂટ કાવ્યના રચયિતા લઈ શકે, આપણે કોઈ લઈ શકીએ નહીં। ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ કે આવી છૂટછાટ શા માટે હોય છે, આવી છૂટછાટ શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યની જે રચના કરે છે ખૂબ એમ કહી શકાય કે થોડીક અઘરી વસ્તુ છે, થોડીક હાર્ડ વસ્તુ છે, એ સરળ નથી એમાં, કારણ કે જો આપણે એ પદ્યરચના ગાવા લાયક બનાવી હોય તો એમાં છંદ જરૂરી છે, છંદનું બંધારણ નક્કી હોય છે, એમાં અક્ષરો નક્કી હોય છે, એમાં માત્રા નક્કી હોય છે, એમાં લઘુગુરુ નક્કી હોય છે, આ બધું યોગ્ય રીતે બંધ બેસતું બેસાડવા માટે, લઘુગુરુનું ચોક્કસ માપ નક્કી કરવા માટે, એમાં છંદ બેસાડવા માટે, બરાબર છે, ત્યાર પછી કવિ જે કહેવા માગે છે તેનો અર્થ ચોક્કસ રીતે સ્પષ્ટ થાય એ બધું કરવા માટે ત્યાં છૂટછાટ લેવી પડે, એકાદ શબ્દની ક્યાંક એકાદ અક્ષરની ક્યાંક છૂટછાટ લેતા હોય છે, બરાબર છે? આપણે જોઈએ કાવ્ય પંક્તિમાં
एम कहवाय के छंद में छूट शा माटे बराबर है। तो एक बेना कारणों एवं है कि छंद नु बंधारण योग्य बेसाड़वा माटे छूटछाट लेवी पड़े। त्यार पछी पंक्ति में लघु गुरु की मात्रा सरखी करवा माटे लघु पण नक्की होय छे गुरु पण नक्की होय छे कारण के बंधारण अपने शीखवाना छे। अगाउ पण अपने जोयुं छे के आनुं चोक्कस बंधारण हशे कारण के माप छे ए छंद छे। ओके तो छंद ने बेसाड़वा माटे पंक्ति में लघु गुरु की मात्रा एम कहे कि सरखी करवा माटे कवि छूटछाट लेता होय छे। हजू एक छे पंक्तिनो योग्य अर्थ सिद्ध करवा माटे पण अहीं कवि छूटछाट लेता होय छे। एकाद अक्षर माटेनी छूटछाट होय छे जे काव्य पंक्ति होय छे तो तेना उपर आवी रीते लघु गुरुनी निशानी करीने के गुरु होय तो आवी रीते आने लघु गणवानुं छे अथवा तो लघुने गुरु गणवानुं छे। एनो जे योग्य अर्थ सिद्ध करवा मागे छे तो एना माटे योग्य शब्द लखवा पड़ता होय छे। तो योग्य शब्द लखीए त्यारे एम कही शकाय के छंदनुं बंधारण होय छे एमां फेरफार थई जाय छे। तो फेरफार ना थाय एटला माटे एम कहे छे के आ शब्द ने लघु गणजो ने आ अक्षर ने गुरु गणजो तो एने शुं कहेवामां आवे छे एने छूटछाट कहेवामां आवे छे। एटले विद्यार्थी मित्रों आवो पण प्रॉब्लम आवे थोड़ो घणो पण मोटी समस्या नथी। छंदनुं समग्र बंधारण तमने खबर होय छे छंदनुं बंधारण तमे जोई लो एक एक पछी एक अक्षर बधा गणी लो त्रण त्रण अक्षरो अलग करी नाखो एना गण नक्की करी नाखो आ बधुं भेगुं थाय एटले छंदनुं बंधारण आपणे मळी गयुं। जो एमां एकाद अक्षरनो एम कहेवाय के एकाद गणनो फेरफार थाय एकाद गणनो क्यारे फेरफार थाय गण त्रण अक्षरनो समूह छे तो एकाद अक्षरमां फरक छे लघु गुरुमां फरक पड्यो छे बराबर छे। तो 80% સુધીનું સોલ્વ થઈ જાય અને એકાદ ગણમાં કે બે ગણમાં ફેર પડતો હોય તો આપણે થોડું ઘણું એમાં હજુ વિચારી શકાય કે એમાં કવિએ છૂટ લીધેલી હશે। તો વિદ્યાર્થી મિત્રો આવા થોડા ઘણા મુદ્દાઓની આપણે ચર્ચા કરી છંદ માટે ખૂબ જરૂરી છે ખૂબ મહત્વનું છે આવી ચર્ચા આપણે કરીએ જો આજે આપણે શું શીખ્યા। સૌથી પહેલા વાત કરીએ આપણે યતિની બરાબર છે। જ્યારે ગાતા હોય જ્યારે આપણે છંદ ગાઈ રહ્યા છીએ વચ્ચે આપણે વિરામ લેવો પડે તો અટક સ્થાનને શું કહેવાય યતિ કહેવામાં આવે છે। ત્યાર પછી યતિભંગ કોને કહેવાય જ્યારે આપણે કાવ્ય ગાતા હોય ત્યારે યતિ આવે ત્યાં ફરજિયાતપણે વિરામ લેવો પડે પણ વિરામ લેતી વખતે એ શબ્દ ત્યાં તૂટતો હોય અડધો અડધો અલગ થઈ જતો હોય છે બરાબર છે તો એને યતિભંગ કહેવામાં આવે છે। ત્યાર પછી ચરણ કોને કહેવાય કે છંદની પૂરેપૂરી માપવાળી લીટી હોય છે તેને ચરણ કહેવાય એક પંક્તિમાં બે ચરણ હોય બે પંક્તિમાં ચાર ચરણ હોય છે કઈ રીતે ઓળખી શકાય બે ચરણની વચ્ચે અલ્પવિરામ હોય છે। ઓકે ત્યાર પછી માત્રાની વાત કરી લઘુ અક્ષર એક માત્રા ગુરુ અક્ષર બે માત્રા બરાબર છે। અક્ષરને શોર્ટમાં આપણે ઉચ્ચારવાનો છે તો લઘુ અક્ષર છે એના માટે એક માત્રા થશે અને લંબાણપૂર્વક બોલવાનો છે તો ગુરુ અક્ષર છે બે માત્રા થશે બરાબર છે। માત્રા શેમાં આવશે માત્રા મેળ છંદમાં આવશે। ઓકે ત્યાર પછી વાત કરી આપણે છૂટ કે કવિએ ઘણીવાર છૂટછાટ લીધેલી હોય છે એકાદ અક્ષર માટે તેણે છૂટછાટ લીધેલી હોય એવું પણ બને પણ જ્યારે તમે છંદ વિદ્યાર્થી મિત્રો ક્લિયર કરતા હોય ત્યારે 80% સુધીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો આપણે માની શકીએ કે કદાચ એકાદ અક્ષરમાં કવિએ છૂટછાટ લીધેલી હોય। મોસ્ટ ઓફલી બધી પંક્તિઓમાં બધા કાવ્યમાં કોઈ કવિઓ છૂટ નથી લેતા પણ અમુક એવા કાવ્યો હોય છે કે જેને વ્યવસ્થિત બંધ બેસતું કરવા માટે છંદમાં બેસાડવા માટે છૂટછાટ લેવામાં આવતી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છંદ ભાગ ત્રણની આપણે ચર્ચા કરીએ તો પારિભાષિક શબ્દો એટલે કે એના આગ્રહ શબ્દો અથવા તો વ્યાખ્યાઓ અથવા તો નિયમો આપણે આની ચર્ચા કરી હજુ આગળ પણ આપણે થોડા ઘણા શબ્દો છે એ જોતા રહીશું। હવે પછી આપણે જોશું છંદને ઓળખવાની રીત કે છંદને કઈ રીતે ઓળખી શકાય છંદને ઓળખવાની રીત જોશું ત્યાર પછી છંદનું બંધારણ જોશું અને ત્યાર પછી છંદના બીજા ઉદાહરણો જોશું આવી રીતે આપણે ચર્ચા કરશું। તો હળીમળીને આપણે શીખતા રહીએ આગળ વધતા રહીએ બસ આજ માટે આટલું જ। જય હિન્દ જય ભારત।